નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડનો વિવાદ ઉકેલાતા વિશ્વ સ્વરા ગ્રુપ દ્વારા ગરબા યોજાશે, જેને લઈને ખેલૈયાઓમાં ખુશીની લહેર પ્રસરી છે. આજથી નવરાત્રી પર્વની ઉજવણી સમગ્ર રાજ્યમાં ઉજવણી કરાઈ રહી છે. ખંભાતમાં ચકડોળ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ સ્વરા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક ગરબા કરતા હતા, પણ આ વખતે કેટલાક લોકોએ વિશ્વ સ્વરા ગ્રુપને ગ્રાઉન્ડ ભાડે આપવા બાબતે વિવાદ કર્યો હતો. જો કે આ બાબતે નગર નિયોજક દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન મુજબ ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં વિશ્વ સ્વરા ગ્રુપને જ ગ્રાઉન્ડ મળી છે. ચકડોળ ગ્રાઉન્ડમાં વિશ્વ સ્વરા ગ્રુપ દ્વારા ગરબા યોજાશે, જેને લઈને યુવા યુવતીઓ અને ખેલૈયાઓમાં આનંદની લાગણી ફેલાય છે. આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં નવરાત્રી ઉજવાઈ રહી છે ત્યારે ખંભાત ખાતે ચકડોળ ગ્રાઉન્ડ એક જ એવું ગ્રાઉન્ડ છે કે જે આખા ખંભાતના ગરબા થાય છે, અને આ વખતે ચકડોળ ગ્રાઉન્ડ વિવાદમાં રહ્યું હતું. પરંતુ જેટલા પણ ગરબા રસિકો હતા, ખેલૈયાઓ હતા, એમની માંગ હતી, એમની ડિમાન્ડ હતી, અને એના કારણે થઈ અને નગરપાલિકાએ પણ સહકાર આપી અને આ વખતે ગરબા ગ્રાઉન્ડ જેમ કઈ વખતે થયો હતા એ જ પ્રમાણેના થશે એ રીતની તૈયારીઓ ચાલી રહી છે. આજે આપ જોઈ શકો છો મારી પાછળ આવતીકાલે ગરબા ચાલુ થવાના છે, ત્યારે આજે ગરબાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ગોઠવાઈ ગઈ છે. ગરબાના આયોજકો પણ અહીંયા હાજર છે, ત્યારે નગરપાલિકાના કાઉન્સિલર રાજેશભાઈ રાણા પણ આપણી સાથે છે અને ગરબા કરે છે. સીધા જ આપણે એમની સાથે વાત કરીશું. રાજેશભાઈ, આવતીકાલથી ગરબા ચાલુ થાય છે અને આ વખતે થોડો વિવાદ થયો, શું કહે? પણ જે કંઈ વિવાદ થયો, પણ મા ભગવતીની અસીમ કૃપા ખેલૈયાઓ અને આયોજકો પર હતી, એટલે ગમે તેવા વિઘ્નો આવ્યા એ વિઘ્નોને માતાએ તાળી દીધા છે. અને ગરબાની આપ સૌ જુઓ છો કે ખૂબ મોટી રીતે તૈયારીઓ અહીંયા થઈ રહી છે, અને ગરબા આવતીકાલથી મા ભગવતીના આશીર્વાદથી ખૂબ સરસ રીતે થવાના, અને એમાં સરકારની તમામ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવવાનું છે. પોલીસને જે પ્રમાણેની સૂચનાઓ આપી છે સૂચનાનું પણ પાલન કરવામાં આવશે. ગઈકાલે ગૃહમંત્રીએ સીધી પ્રેસ કોન્ફરન્સ દ્વારા જે સૂચનાઓ આપી એનું પણ સંપૂર્ણ પાલન કરવાની તૈયારીમાં છીએ. સાથે સાથે અહીંયા સીસીટીવી કેમેરાથી આખો કાર્યક્રમ સજ્જ કરવામાં આવ્યો છે. અમારા પર્સનલ વોલેન્ટિયરો આની દેખરેખ રાખવાના છે, અને જે કંઈ પ્રવેશ કરવાના છે એનું પણ સંપૂર્ણ શાંતિથી આ ગરબાને નિહાળી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, અને કોઈને પણ કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે અને ખેલૈયાઓને પણ કોઈ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટે આ વિશ્વેશ્વરા ગ્રુપ અને ખાસ કરીને રાહુલભાઈ ભટ્ટે ખૂબ સરસ રીતે ખંભાતના આંગણે તૈયારીઓ આરંભી છે. રાજેશભાઈ, ગઈસાલ નિઃશુલ્ક હતા, આ સાલ પણ એ નિઃશુલ્ક જ રાખ્યા છે કે કોઈ ફી રાખે? ગત વર્ષ બે વર્ષથી ગરબા અહીંયા નિઃશુલ્ક જ થાય છે, અને આ વખતે ખેલૈયાથી લઈને પ્રવેશ કરનાર તમામ લોકો માટે એક પણ રૂપિયો કે શુલ્ક લેવામાં આવનાર નથી, અને વિનામૂલ્ય આખો કાર્યક્રમ લોકો નિહાળી શકવાના છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે રાતના 12 વાગ્યા સુધી જ ગરબા થવાના છે, તો અહીંયા એનું પાલન થશે કે નહીં? આપ પણ જાણો છો કે ગુજરાતના ગૃહમંત્રીએ જે પ્રમાણેની વાત કરી છે, અને આ હિન્દુનો બહુ મોટું પર્વ, અને જ્યારે ગુજરાતની વાત આવે તો ગુજરાતનો ગરબો જ્યારે વિશ્વમાં વિખ્યાત હોય ત્યારે ખેલૈયાઓનો ઉત્સાહ જોઈને કાર્યક્રમને માણવામાં આવશે. આ હતા રાજુભાઈ રાણા, કે જેમણે ગરબાના આયોજક કેવી કેવી સુવિધાઓ આપવામાં આવેલી છે, કેવા કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તમામ માહિતી આપી છે. આવતીકાલથી ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે એ હવે નિશ્ચિત બન્યું છે, ત્યારે આવતીકાલે ગરબા થશે જ અને નિઃશુલ્ક થશે, એ પણ ગરબા ખેલૈયાઓ માટે ખૂબ આનંદની વાત છે. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.